विद्यार्थी मित्रों आज आप धोरण 12 आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 2 सुरेख सहसंबंध में स्वाध्याय 2.3 में दाखला नंबर 1 के बे बजार विश्लेषकों छेल्ला केटला समय में करेला विकास ना आधारे 6 कंपनीओ नीचे मुजब क्रम आपेलो छे एमां कंपनी ए थी एफ सुधी छे अने त्यार पछी विश्लेषक 1 द्वारा क्रम क्रम शब्द तमने आप्यो छे एटले शुं कहेवाय आरएक्स એટલે કે રેન્ક તમને આપી દીધેલો જ છે એટલે આરએક્સ ત્યાર પછી વિશ્લેષક 2 દ્વારા ક્રમ તો એ આરવાય છે જો તમને ક્રમ શબ્દ ત્યાં આપેલો ન હોય તો અહીં આપણે એક્સ અને વાય એવી રીતે લખત અને આરએક્સ અને આરવાય આપણે મેળવત તો એના ક્રમ આપણે આપતો પણ અહીં ક્રમ શબ્દ આપેલો છે એટલે આરએક્સ અને આપણે આરવાય આપી દીધેલો છે ત્યાર પછીનો કોલમ આવશે ત્યાર પછીની ડી તો ડી કઈ રીતે મેળવશો તો કે આરએક્સ માઈનસ આરવાય आरएक्स मध्य आरवाई माइनस कर सो लाखों डी मर्ड से अने छेली कॉलम से डी नो स्क्वेयर क्या रे स्फीयर में ना क्रमांक सह संबंध नो सूत्र क्या रे मुझ सो कि जहाँ तुमने दाखला मां सह संबंध आप सुधवान की दो होई माने क्रमांक शब्द अथवा तो क्रम शब्द आप लो होई त्यार नो दाखला में शुरुआत करिए तो त्यार पची नी कॉलम छे डी तो आरएक्स माइनस आरवाई ने 5 माथी 6 माइनस कर सो એટલે આવશે माइनस के माइनस माइनस बे प्लस बे गया माइनस बे प्लस बे गया माइनस एक अने एक गया तो सरवाड़ो केटलो आयो जीरो हमेशा याद रखो विद्यार्थी मित्रों के सिग्मा डी नो सरवाड़ो हमेशा तमने शू मळशे जीरो जीरो न मळे तो तमे त्यां तमारी कोई पण प्रकारनी ભૂલ રહી ગઈ હોય ઘણી વખત તમે બોર્ડ ની એક્ઝામ માં એમસીક્યુ માં આખા તો એક વાક્યના ઉત્તર માં પણ પૂછવામાં આવે કે સિગ્મા ડી નો સરવાળો હંમેશા કેટલો હોય તો હંમેશા યાદ રાખજો કેટલો હોય છે ઝીરો ત્યાર પછી ની કોલમ છે ડી નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 માઈનસ માઈનસ પ્લસ 2 નો સ્ક્વેર 4 4 4 4 1 સિગ્મા डी नो स्क्वेर तो सिग्मा डी नो स्क्वेर आपने कितना मिलो टोटल मारो 18 तो यहाँ पे क्वेश्चन पूरा थाई चे त्यार पची अबे सूत्र मुको आर बराबर 1 माइनस 6 सिग्मा डी स्क्वेर अपॉन एन काउंस मार एन स्क्वेर माइनस 1 एकदम इजी चे सूत्र ફરી એક વખત આર બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર આ બંને વચ્ચે કેવો સંબંધ છે ગુણાકારનો અપોન n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરશું કે જ્યારે તમને દાખલામાં ક્રમાંક સહસંબંધક શોધવાનું કીધું હોય ત્યારે 1 માઈનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર આપણે કેટલો મળ્યો 18 n તો n એટલે કે અવલોકનોની કુલ સંખ્યા 1 2 3 4 5 અને 6 કૌંસમાં 6 નો સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 18 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવશે 108 6 6 નો સ્ક્વેર કરો 36 માઈનસ 1 1 માઈનસ 108 ના છેદમાં 6 36 માંથી 1 માઈનસ કરો એટલે કેટલા આવશે 35 1 માઈનસ 108 ના છેદમાં 35 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવશે 210 1 માઈનસ 108 ભાગ્યા 210 કરો એટલે કેટલા આવશે 0.51 હવે 1 માંથી 0.51 માઈનસ કરો એટલે r બરાબર 0.49 આવશે તો અહીં આપણો દાખલો પૂરો થાય છે બોર્ડની એક્ઝામમાં તમને આ દાખલો 3 માર્કમાં પૂછાય છે એકદમ ઈઝી છે ત્યાર પછી દાખલા નંબર 2 હોમવર્ક